હું મુકેશ કુમાર સોલંકી, કુટુડા ટાઈમ્સ .com. આજે અમારી ટીમ આવી પહોંચી છે ચિત્ર વિચિત્ર મેળામાં, જ્યાં આદિવાસી સમાજનો દર વર્ષે હોળી પછી 15 દિવસ બાદ દર વર્ષે ચિત્ર વિચિત્ર મેળો ભરાય છે. અહીંયા આપણા આદિવાસી સમાજના એક આગેવાન હાજર છે, ઉદાભાઈ. બરોબર, સર તમારું ગામ કયું? કેસરપુરા. કેસરપુરાના છે ઉદાભાઈ. બધા લગભગ આપણા વિસ્તારમાં ઉદાભાઈને સારી રીતે ઓળખ્યા જ છે. તો સાહેબ, અહીંયા આદિવાસી સમાજ આજે ભેગો થયો છે, તો એ મેળામાં કેમ ભેગો થયો? અંદર જે ગંગામાં ખરી ને, એ ગંગામાંની જે એના છોકરા ચાર હતા, એક આ સૈત્ર વૈચર અને ચાર છોકરા હતા, એમાંથી ચાર છોકરામાંથી પેલાને એમ થયું, એની મા હતી એ ઊંઘેલી હતી, અને પછી એના પગ એક પગ નીચે લપડતો હતો, એટલે પછી પેલા ગગેવર હતા, ગુર ને ગગેવર બે હતા, એ લોકોએ કે આ શું કરે છે, તો આવી અને પછી જોઈને પછી માથા ઉપર ઈંઢણી મૂકી અને પગ હતો એ ઉપર મૂકી દીધો. પછી પેલાએ સૈત્ર વૈત્રે વિચાર કર્યો કે ખરેખર આ તો અમે આપણે ખોટી નજરથી જોતા હતા, એટલે પાપ કર્યું ઘણા, એટલે આના માટે પાપ ધોવા માટે શું કરવું જોઈએ. ત્યારે આ પાપ ધોવા માટે આ બંને નીકળી પડ્યા અને બધા જોતા 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 કોટેશ્વર થઈ, અને કોટેશ્વરથી અહીંયા સૈત્ર વિચિત્ર જે ત્રિવેણી સંગમ અને જો પારસ પીપળી અને ગોરી ગાયનો આ જે સ્થળે મુદ્દામાલ મળે એવો જે પોઈન્ટ મળે કે એ જગ્યાએ આ આપણે ત્યાં બેસીએ અને ત્યાં હતી થઈએ, ને હતી થયા પછી આ ત્યારથી આ અમારા સમાજની અંદર આદિ અનાદિથી વર્ષોથી આ સૈત્ર વિચિત્રની અંદર આ મેળો ભરાય છે. આ કોઈ અમારામાંથી કોઈ એક્સપર્ટ થઈ જાય તો એને 12મું કર્યા પછી, એને નાથ કર્યા પછી, અને એને જે ફૂલ જેને કહેવાય છે એ ફૂલ ખરેખર જવું પડે છે ગંગા. પણ અમારે જે ચૈત્ર વિચિત્ર જે છે ત્રિવેણી સંગમ, અને એ સંગમની અંદર ગંગા તરીકે માની અને અહીંયા એની અમે આ મેળો ભરીએ છીએ અને જો એનું ફૂલ બોલીએ છીએ. તો આજે જે આદિવાસી સમાજ ભેગો થયો છે, બરાબર, તો આપણે આદિવાસી સંસ્કૃતિ જે છે એ આવી રીતે મેળા થાય તો આપણે જળવાઈ રહે, તો એના માટે તમે શું મેસેજ કરવા માગશો? આદિવાસી સમાજની સંસ્કૃતિ જાળવી રાખવા માટે આપણે શું કરીએ? આદિવાસી આદિ અનાદિથી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ જાળવી રહેવી જોઈએ. આવા મેળા પણ થવા જોઈએ, અને આવા મેળાની અંદર આ જે અમારા સમાજના જે રીતિરિવાજો છે, કુરિવાજો છે, અને કુરિવાજોને તિલાંજલિ આપી દેવી જોઈએ, અને આ જે અમારા સમાજની અંદર મોજ મજા જે માણવાનું છે એ અમારા આવા પ્રસંગની અંદર માણી શકે છે. આવનારી યુવાન પેઢી જે છે તો એમને આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે આવનારી પેઢીને તમે શું મેસેજ આપશો યુવાનોને? આવનારી પેઢીને પણ આપણે જે આપણા જે રીતિ રિવાજો છે અને આ જો કોઈ મેળા છે અને નાના એના માટેનું આપણે સૌએ સાથે મળી અને આવા જે છે એ જાહેર ઈદનું હોય એના માટેનો આપણે સૌએ ભેગા મળી અને નવયુવાનોને પણ કહીએ કે આપણે જે દાદા વડવાઓનું જે વારસાગત જે છે એ વારસાગત જળવાઈ રહે એવું પણ અમે યુવાનોને પણ કહેવા માંગીએ. સરકાર તરફથી મેળા માટે શું સગવડ કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? આ વખતે મેળા માટેનું મારું માનવું છે કે કદાચ આસપાસ સહિત નળી છે એને લઈને આ વખતે કોઈ સગવડ કરવામાં આવી નથી. માત્ર ને માત્ર જે સુરક્ષા માટેની પોલીસ
એ મૂકેલી છે. એના સિવાય બીજું જે ગ્રાન્ટ જે ફાળવવામાં આવે છે એ મારા માનમાં મુજબ આ વખતે ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી.